મિત્રો, રીઝનિંગના સમની અંદર આજે આપણે ઘડિયાળ અને દિશા, કાંટા ઉપરથી દિશા, એના ઉપર નજર કરશું. પણ એના પહેલા તમને જેમ એક સૂત્ર આપ્યું હતું, યાદ છે મિત્રો? વાવ ઈશાન પપ્પુ ને દે અગ્નિ, યાદ આવી ગયું? શું હતું? વાવ ઈશાન પપ્પુ ને દે અગ્નિ. મિત્રો, સાવ સિમ્પલ, આપણને ખબર છે કે આવા આઠ ભાગ પાડી દો અને અહીંથી ચાલુ કરો. વાવ ઈશાન પપ્પુ ને દે અગ્નિ, બસ આ બધી દિશાના તમને નામ ખબર પડી ગઈ. મિત્રો, હવે તમને ગમે તે પૂછી કોઈ વાંધો નથી. વા એટલે વાયવ્ય, ઉ એટલે ઉત્તર, ઈશાન પશ્ચિમ, પૂર્વ નૈઋત્ય, દક્ષિણ અને અગ્નિ, પતી ગયું. હવે જો તમારી સાથે જે ઘડિયાળ છે એમાં 1 અને 30, તમને ખબર છે 12, 3, 6, 9, અહીંયા 1 અને 2, બરાબર ને? આ રીતે હશે. હવે મોટો કાંટો ક્યાં હોય 1 અને 30? તો બરોબર અહીંયા હોય 1 અને 30, અને આ 1 અને 2 ની વચ્ચે નાનો કાંટો હોય, હે કે નહીં? હવે જોવો જોઈએ કે તમને શું કીધું છે કે ઈશાન, નાનો કાંટો ઈશાન છે, એટલે આ દિશા એટલે ઈશાન, બરોબર? જોવો જોઈએ, એ મજા આપ્યું છે. તો તમને તરત ખબર જાય કે જો આ નાનો કાંટો હોય, આ મોટો કાંટો હોય, તો આ દિશા કઈ છે? દક્ષિણ. એટલે કે મોટો કાંટો છે એ કઈ દિશામાં હશે? દક્ષિણ. ઇઝ ઇટ ઓકે? હવે મિત્રો, જરા ટ્રાય કરો તમે જ કે ઉપરયુક્ત સમયે જ જો નાનો કાંટો દક્ષિણમાં હોય, એટલે કે હવે આ દક્ષિણ છે, બરોબર? એટલે આ છે એ દક્ષિણ છે. તમે મિત્રો વિચારો, જો એ દક્ષિણ હોય તો આ કાંટો કયો હોય? તો મિત્રો, તમને ખબર છે દક્ષિણમાંથી 1, 2 ટપીને જવાનું છે, તો 1 અને 2 ટપી જાઓ તો કોણ આવે? વાયવ્ય, કારણ કે આ તો સર્કલ જ છે, તો જવાબ આવશે વાયવ્ય. તો મિત્રો, આ સમજાણું, ફરીથી આ ઘડિયાળને તમારે આમ મૂકી દેવાની, હે ને? તો તમને ખ્યાલ આવી જશે કે ઉપર સમયથી જો નાનો કાંટો દક્ષિણમાં હોય, અથવા તો ઘડિયાળને તમે આમ કરીને ફેરવીને અહીંયા દક્ષિણમાં લેવો નાનો કાંટો, તો ઓટોમેટિક તમને ખબર પડી જશે. અને એવું કંઈ ન કરવું હોય તો તમને ખ્યાલ જ છે કે તમારે શું કરવાનું, કે 45-45 અંશે બધું છે, તો ઈશાન જે છે એને શું કહ્યું, નાનો કાંટો દક્ષિણમાં છે, એટલે અહીંયા દક્ષિણ હોય, તો દક્ષિણ પછી તમને ખબર છે કે તરત ને તરત કોણ આવે? તો આમ ચક્કર ફરે છે, નૈઋત્ય આવે, પછી પશ્ચિમ આવે, અને આ કોણ આવી જાય? વાયવ્ય. તો કારણ કે આખે આખું ચક્કર રેડી છે. તો મિત્રો, આવું પૂછાતું નથી, અને કદાચ આવું જોઈને કોઈ પૂછે તો તમને માર્ક્સ જરૂરથી આવી જશે. તો મિત્રો, મજા આવી, ધેટ્સ ગુડ. બસ આ રીતે જ કામ કરતા રહ્યો, આનંદથી કામ કરતા રહ્યો અને કોમેન્ટ્સ લખતા રહો. મિત્રો, ઘણી બધી કોમેન્ટ્સ આવે છે, એમાં જિગ્નેશભાઈ લખે છે કે સર, તમારી મેથડનો તો કોઈ જવાબ નથી. ભાઈ, તમારા મિત્રો, તમે બધાનો પણ કંઈ જવાબ નથી, હે ને? તમારો બધાનો પ્રેમનો પણ કંઈ જવાબ નથી. એ જ રીતે ગોવિંદભાઈ ખાંડ પણ લખે છે કે સર, હું બહુ જ લેટ થઈ ગયો, તમારા વિડીયો ક્યાંથી ચાલુ કરો, કન્ફ્યુઝડ. અરે ભાઈ, બસ જોવા માંડો પ્લેલિસ્ટમાંથી, બરાબર, અને સરસ રીતે તમે કામ ઉપાડી લો. બસ મિત્રો, આ રીતે પ્રેમથી કામ કર્યા કરો, આગળ વધ્યા કરો. અને અમુક ટીચર્સ તો ક્લાસરૂમની અંદર પણ સ્ટાર્ટ કરી દીધું છે, તો બહુ મને એનો આનંદ છે. બસ આ રીતે કામ આપણું ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે, અને ડ્યુ ટુ ઓલ ઓફ યુ, ફરીથી થેન્ક યુ ઓલ ઓફ યુ. બસ તમે બધાને જોડતા રહો, કામ કરતા રહો, અને નોકરી મળે તો મને જાણ કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.